અયોધ્યામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલી પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો ગત રોજ એટલે કે 20 જાન્યુઆરી પાંચમો દિવસ હતો, તેવામાં 19 જાન્યુઆરીના રોજ રામલલાની પ્રતિમાની સંપૂર્ણ તસવીર સામે આવી હતી. આમાં રામલલાનો સંપૂર્ણ ચહેરો પહેલીવાર જોવા મળ્યો હતો. શનિવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ વિસ્તારના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે નારાજગી વ્યક્ત કરી હતી. તો બીજી તરફ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શનિવારે રાત્રે 8 વાગ્યે અયોધ્યાની સરહદો સીલ કરી દેવામાં આવી હતી. તો હવે 23 જાન્યુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રિત મહેમાનો જ પાસ બતાવીને એન્ટ્રી આપવામાં આવશે. આ પછી 23 તારીખ સુધી કોઈ પણ અયોધ્યાની સરહદમાં પ્રવેશી શકશે નહીં. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ફક્ત આમંત્રિત મહેમાનો જ આવી શકશે. તેમને પાસ આપવામાં આવ્યો છે. પાસ જોયા પછી જ એન્ટ્રી આપવામાં આવશે. સાથે જ મીડિયાકર્મીઓ પણ અયોધ્યામાં 4 વ્હીલ પર ફરી શકશે નહીં અને મીડિયાકર્મીઓએ તેમના વાહનો ફાટિક શિલા પાર્કિંગમાં પાર્ક કરવાના રહેશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.